શિવરાજભાઈ મેંદવાળા પેશન્ટ જામનગરના વતની એમના ફર્સ્ટ વીક કોવિડ દરમિયાન ટેલિફોનિક કન્વર્ઝેશનમાં ટ્રીટમેન્ટમાં હતા. જેના ફર્સ્ટ વીક દરમિયાન એમનો સ્કોર અબાઉટ 5/25 હતો, એટલે ફેફસાનો લગભગ 20% જેવો ભાગ જ ઇન્ફેક્શનથી કવર્ડ હતો. તે ફર્સ્ટ વીક દરમિયાન આફ્ટર ટ્રીટમેન્ટ ઓરલ ટ્રીટમેન્ટ પણ એમનો સેકન્ડ વીક દરમિયાન સ્કોર વધી જતા અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા એ ફિનિક્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે શિફ્ટ થયેલ હતો. જેમને નોન કેસ ઓફ અલ્સરેટિવ કોલાઇટિસ હતું અને એમને એ આંતરડાનો એક ગંભીર રોગ છે. એમની સાથે એમને અહીંયા લગભગ 7-10 દિવસની ટ્રીટમેન્ટ બાદ એમને એક્ઝોસ્ટનલ હાઇપોક્સિયા પણ સ્ટેબલ થઈ ગયું હતું. એક્ઝોસ્ટનલ હાઇપોક્સિયા એવું છે કે જે પેશન્ટ ચાલે તેમનું ઓક્સિજન ઘટીને 80-85 સુધી પહોંચી શકે છે. જે એક્ઝોસ્ટનલ હાઇપોક્સિયા હતું ત્યારે એમનો સીટી સ્કોર અબાઉટ 16/25, એટલે લંગનો લગભગ 60-70% જેટલો ભાગ ઇન્ફેક્શન અને સોજાથી ભરેલો હતો. જે આફ્ટર ટ્રીટમેન્ટ એમને સંપૂર્ણ લંગ સંપૂર્ણપણે સારું થયેલ અને એક્ઝોસ્ટનલ હાઇપોક્સિયાનો કોમ્પોનન્ટ પણ ઘણો ખરો સુધરેલ હતો અને અત્યારે તે ઓક્સિજન લેવલ 97-98% ઓન એર, મીન્સ વિધાઉટ ઓક્સિજન મેન્ટેન કરે છે અને પોતાનું નિયમિત વર્ક, શારીરિક શ્રમ બધું જ સારી રીતે કરી શકે છે અને એમને ફેફસાનું કોઈ પણ જાતની તકલીફ નથી. નમસ્કાર, જામનગરથી હું જીવરાજભાઈ વી મેંદપરા. મારી ઉંમર વર્ષ 60 છે. 22/4/2021 રોજ કોરોના પોઝિટિવ આવેલ હોવાથી ઓક્સિજન લેવલ નીચું હોવાથી અને ખાંસી આવવાથી હું અમદાવાદ ફિનિક્સ હોસ્પિટલમાં એડમિટ થયેલ. ત્યાં ડૉક્ટર પરાગ મોરડ, ડૉક્ટર હિતેશ પટેલ, ડૉક્ટર ધવલ વાઘેલા, ડૉક્ટર યોગેશ વાઘેલા, ડૉક્ટર દીપિકા મેડમની સારવાર મળેલ હતી. દિવસ 6 સારવાર બાદ રજા મળી ગઈ હતી. ફિનિક્સ હોસ્પિટલના ડૉક્ટરો તથા સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને તેમનો આભાર માનું છું. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ અને કોઈ પણ જાતની તકલીફ નથી. ધન્યવાદ.